आदरणीय सन्मित्र श्री गुणवंत भाई, माननीय आरोग्य मंत्री श्री नारायण भाई, जय नारायण भाई, खरेखर जय तुम्हारा नाम मुख्य जय नारायण भाई, आमंत्रित महानुभाव सज्जनों अने सरदार अत्यारुदीनी आ कार्यवाही आप सबने सामने એવું કરશું કે તમને અહોભાવ પ્રેરે એવું હું આપી શકું. જરા ઝીણી ઝીણી નજરે જોશો તો આજનો આ સમારંભ જરા વિચિત્ર લાગશે. અંકિતભાઈ વચન તેમાં બે વિસંગતિઓ મને લાગે છે. પહેલી વિસંગતિ એ કે મારી પોતાની ઉપસ્થિતિ, હું ભાષા સાહિત્યનો એટલે કે કાના માતરનો માણ, એની ખેતી, અર્થશાસ્ત્ર, રાજ્ય વૈભવ, ઉદ્યોગ, વેપાર, પ્રવાસન, વાહન વ્યવહાર, વસ્તી વધારો, ઉર્જા, જળ વ્યવસ્થા વગેરે વગેરે વિષયો સાથે શી નિષ્ફળ. એને આ બધા વિષયોના પુસ્તકોના વિમોચનના સમારંભમાં અધ્યક્ષ નું કામ સોંપવું એટલે કાચ્યા અને કણિયા નું કામ સોંપવું. રાજ્યના મંત્રી મુખ્યમંત્રી કવિતા લખે એ જુદી વાત છે. શ્રી જયનારાયણ ભાઈ ના એક નહીં પણ ચાર ચાર પુસ્તકોનું વિમોચન આજે થયું. સામાન્ય રીતે મંત્રી પુસ્તકનું વિમોચન કરે, અહીં મંત્રીના પુસ્તકનું વિમોચન. જૂના જમાનાની વાત જુદી છે પણ આજના જમાનામાં જે કોઈને શિક્ષાસન કર્યા જેવું લાગે. હવે આ સંગતિઓનો થોડો ખુલાસો કરો. મેં આ સમારંભમાં પ્રમુખ થવાનું સ્વીકાર્યું તે અવ્યાપારે શું વ્યાપાર તો છે એ હું જાણું છું, પણ કોઈ વાર અપવાદ વોરીને પણ સંમતિ આપવી પડે. આ પુસ્તકના લેખક મંત્રી છે માટે નહીં, તેઓ અમારી જ્ઞાતિના અગ્રણી છે માટે નહીં, તેઓ જીતપુરના વતની છે માટે પણ નહીં, પરંતુ મારી માતૃસંસ્થા જીતપુરની લક્ષ્મીચંદ સુંદરજી હાઈસ્કૂલમાં તેઓ પણ મારી પાસે ભણ્યા છે. એ કારણે તેના આહલાદક સ્મરણોના રોમાંચ પ્રતિ પ્રેરાઈને આ સમારંભમાં હું જોડાયો. પ્રેમના સંબંધ આગળ ગુજરાતના ઇતિહાસનું એક એક બહુ જ્વલંત પ્રકરણ છે. ઇતિહાસને વિવિધ તબક્કે ગુજરાતની ઉદાત્ત અસ્મિતાને ઉજાગર કરવા મથતી સિદ્ધરાજ, જયાજીરાવ ગાયકવાડ અને ડોક્ટર જીવરાજ મહેતા થી આરંભાયેલી ગુજરાતની શાસન પ્રથા ઉચ્ચ કોટીના વિદ્યા સંસ્કારથી વિભૂષિત છે. તે પરંપરાને અનુસરીને આપણા આજના મુખ્યમંત્રી વિદ્યા અને કળાના અનુરાગી રહ્યા છે. તેમની ભાવનાને ચાર ચાંદ લગાવે એવા મંત્રીઓ એમના મંત્રીમંડળમાં છે. આઈઆઈટીની સિવિલ એન્જિનિયરની અનુસ્નાતક, માર્કેટિંગ મેનેજમેન્ટની અનુસ્નાતક, કાયદાશાસ્ત્રની સ્નાતકની ડિગ્રી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સની ફેલોશિપ, આ બધું શ્રી જયનારાયણભાઈ ધરાવે છે. ગુજરાતની
વિવર સાંસ્કૃતિક પરંપરાને સર્વથા સુસંગત છે. આજે લોકાર્પણ થયેલા ચાર પુસ્તકો નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થાય છે. વિકાસની વાટેઘાટે ગુજરાત વૈશ્વિક સમુદાયમાં ભારત અર્થશાસ્ત્રના અનુકરણ અને કૃષિ જગત એક નજર. ગુજરાત રાજ્ય સતત પ્રગતિશીલ રહ્યું છે એની પ્રતિતિ આ પુસ્તકોમાં મૂકેલા લેખો પર એક ઉડતી નજર નાખનારને પણ થયા વગર રહેતી નથી. શ્રી વ્યાસે ઉદ્યોગ અને વેપાર વ્યવસાયની આધુનિક સ્થિતિની નવા પરિપ્રેક્ષ્યમાં સમીક્ષા કરી. ભારતીય અર્થતંત્રનો લેખકનો ઊંડો અભ્યાસ તેની ભૂમિકા રૂપે રહેલો છે. વૈશ્વિક સ્તરે ભારતની આજ અને આવતીકાલ એ વિષયમાં તેમણે બદલાયેલી વિશ્વ વ્યવસ્થામાં ભારતના ઉજ્જવળ ભાવિની આશા સાથે સીમારહિત વિશ્વમાં ભારત સામે આવનારા પડકારોની ચર્ચા પણ કરેલી. તેમણે કૃષિ જગતની વિગતે વિચારણા કરતા કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ દર સતત 10% ઉપર હોવા છતાં રાષ્ટ્રીય સ્તરે કૃષિ વિકાસ દર માંડ 8% કેમ, ગુજરાતના કૃષિ મોડેલના રાષ્ટ્રીય સ્તરે અમલમાં અડચણો કેમ અને ગુજરાતના ખેડૂતમાં અસંતોષ કેમ છે એવા અનેક પ્રશ્નોનું વિશ્લેષણ તેમણે કરેલું છે. વિશ્વમાં સીમાઓ તૂટતા તેનો અસીમ લાભ ઉઠાવી શકનાર પ્રદેશોમાં ગુજરાત મોખરે છે એ વિધાન કરીને લેખકે ગુજરાતના સ્થાપના કાળથી આજ સુધીના તેના સંતુલિત વિકાસની વાત પણ કરી છે. તેના સંદર્ભમાં ગુજરાતના વિકાસના પાયામાં રહેલા સમાજ સુધારકો અને આયોજકોના યોગદાનનો પણ વિગતે વિચાર કર્યો. શ્રી જયનારાયણભાઈ રાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એરી સાયન્સ, ટેકનોલોજી વગેરેના ઊંડા અભ્યાસી છે. તેમના લખાણો અને અભિપ્રાયોમાં એક પ્રકારની અધિકૃતતા ધ્યાન ખેંચે. તેમનું લક્ષ્ય ગુજરાતના સર્વાંગીણ વિકાસના ઉપાયો શોધવા તરફ રહ્યું છે. સાથે સાથે ઉત્તમ કોટીના શાસકોનો આદર્શ તેમના વક્તવ્યમાંથી ફલિત થાય છે. દાખલા તરીકે નજીકના ભૂતકાળમાં થઈ ગયેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી નવલભાઈનો દાખલો લઈને ચાચા ગાંધી ભક્ત અને ગ્રામ સેવકની નિષ્ફળતા અને સાદાઈ દર્શાવતો પ્રસંગ તેમણે આપ્યો છે. નવલભાઈ સંપૂર્ણપણે કર્મયોગી અને ઈશ્વર પર અગાધ આશા શ્રદ્ધા રાખનાર સજ્જન હતા. હરિજન આશ્રમમાં ચર્મોદ્યોગનું કામ ચાલતું હતું. તેમને પાંડવીની પોળમાં જવાનું હતું. હરિજન આશ્રમથી લાલ દરવાજા સુધીનું બસનું ભાડું 6 પૈસા. બસ પકડવા નીકળ્યા ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો 3 પૈસા નીકળ્યા. તેમણે ધાર્યું હોત તો ત્યાં કોઈ કામ સાથે કામ કરનારની પાસેથી 3 પૈસા ઉછી ના લઈ શક્યા હોત. પણ અજાચક વ્રત એટલે કોઈની પાસે માગ્યું ને ત્યાં ટપાલી આવ્યો એ 3 રૂપિયાનું મની ઓર્ડર લઈ આવ્યો. તેમણે 7-8 વર્ષ પહેલા એક વાર્તા લખેલી એના પુરસ્કારના 3 રૂપિયા આજ વખતે જુદા જુદા સ્થળોમાં ફરીને એમને મળ્યા. આ દાખલો શ્રદ્ધા કેટલું મોટું બળ છે તે દર્શાવે છે. નવલભાઈએ બીએસસી ટેક ડિગ્રીનો અભ્યાસ બનારસ યુનિવર્સિટીમાં કર્યો હતો. પણ વિનોબાની માફક તેમણે નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી ડિગ્રી નહોતી લીધી. પ્રગતિશીલ ગણાતા આધુનિક શાસનની કેટલીક મહત્વની પદ્ધતિઓ સયાજીરાવ ગાયકવાડે વર્ષો પહેલા અપનાવી એમ વિકાસની વાટેઘાટે પુસ્તકમાંથી સમજાય છે. સરથી માધવરાવ દિવાના તેમણે 18 વર્ષની ઉંમરના સયાજીરાવને ગાદીએ બેસતી વખતે કેટલીક સૂચનાઓ આપેલી તેનો ઉલ્લેખ જયનારાયણભાઈએ કર્યો છે. તેના અંગ્રેજી અને ગુજરાતી પુસ્તકો પણ પ્રસિદ્ધ થયેલા છે. એમાં માઇનોર હિટ્સ ટોપડી છે એ અંદાજે કે સરકારી ખાતામાં એને
એક જ પ્રસંગ લઈ સહેજીરા ત્રીજા પ્રજાના દુઃખ દુઃખ થી માહિતગાર થવા માટે રાત્રિ ચર્યા કરવા નીકળ્યા. એક વાર તેઓ એ પ્રમાણે રાત્રિ ચર્યા કરવા નીકળ્યા ત્યારે તેમની સાથે રેવન્યુ ખાતાના અધિકારી શ્રી અરવિંદ ઘોષ હશે. રસ્તામાં એક બાઈક લાકડાનો ભારો માથે ચડાવવા કોઈને શોધતી હતી. તેણે ગાયકવાડ સરકારને માથે ભારો ચડાવવા માટે વિનંતી કરી. સયાજીરાવે ભારો ચડાવ્યો અને આગળ ચાલ્યા. તે જોઈને અરવિંદ ઘોષ હસ્યા. ગાયકવાડે કારણ પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, મહારાજા, રાજાનું કામ પ્રજાને માથેથી ભોર ઉતારવાનું, ચડાવવાનું નહીં. આ કારણથી મને રમું છે. સયાજીરાવે રાજમહેલમાં આવ્યા બાદ તેની ભાઈને બોલાવીને તેને આજીવન વર્ષાસન બાંધ્યા. સયાજીરાવે ફરજિયાત શિક્ષણ, કામે કામ, પુસ્તકાલય, બાળ લગ્ન પ્રતિબંધ વગેરે અનેક સુધારાઓ એ જમાનામાં દાખલ કર્યા. સયાજીરાવમાં સિદ્ધરાજના વિદ્યા વાત્સલ્ય, સ્થાપત્ય પ્રેમ અને નિર્ભીકતા એ ગુણો પણ હતા એમ જયનારાયણભાઈએ બતાવ્યું છે. અને આજના શાસકે સયાજીરાવમાંથી શું શીખવું જોઈએ એની પણ વિગતે વાત કરી. સિદ્ધરાજની વાત કરીએ તો સિદ્ધરાજને પણ રાત્રિ ચર્યા કરવાની ટેવ હતી. એક વાર તે વેશ બદલીને પાટણની બજારના ચોકમાં નાટક ભજવાતું હતું તે જોવા ઉભા રહ્યા. એક વાણિયો નાટકનો આનંદ માણતો હતો. પાસે ઉભેલા સિદ્ધરાજના ખભે ચપલી માર્યા કરે અને હસે. બીજે દિવસે સિદ્ધરાજે તેને બોલાવીને કહ્યું, કાલે રાત્રે તમને નાટકમાં બહુ મજા પડી હતી ખરું ને, પણ મારો આ ખભો દુખે છે એનું શું? વાણિયો ગભરાયો. એને એ ચાલાકીથી જવાબ આપ્યો, જેના ખભે આખી પૃથ્વીનો ભાર છે એને એક નાટી વાણિયાની ટપાલ ચપલીની શી વિશાલ. રાજા જવાબ સાંભળીને ખુશ થયો. ડોક્ટર સાંડેસરાએ આ પ્રસંગ પ્રબંધ ચિંતામણીમાં મૂકેલો છે. આ ઉપરાંત રાજકોટના એક જૂના સેનિટોરિયમમાં રહેતા નવા સ્થપાયેલા સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ ઉપજ બારોટિયાની પાછળ બંદૂક લઈને સુરક્ષાની પૂરતી સગવડ વગર નીકળી પડેલા સૌરાષ્ટ્રના ગૃહમંત્રી રસિકલાલ પરી ભારતની સ્વતંત્રતા માટે વિદેશમાં આંદોલન ચલાવતા શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારના જમણા હાથ જેવા કનૈયાલાલ દેસાઈ અને તેમના સ્મારકમાં 2 કરોડ રૂપિયાનું દાન આપનાર શંભુભાઈ પટેલ વગેરે મહાનુભાવો વિશે વિસ્તારથી લેખકે અહીં માહિતી આપી છે. તેની વિગતમાં હું ઉતરતો નથી, પણ કૃષિ જગત પુસ્તકના પ્રથમ પ્રકરણમાં તેમણે બટાટાની વાત કરી છે તેનો ઉલ્લેખ કરવાનું મન થાય. તમે અત્યારે બટાટાની વાત સાંભળી પણ મારે એમાં કંઈક ઉમેરવાનું. દુનિયાના બધા દેશોમાં મુખ્ય ખોરાકની વાનગી તરીકે બટાટા કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લેવાય છે. શ્રી જયનારાયણભાઈએ તેને વિશે પ્રવર્તતા અનેક મત મતાંતરોની વાત નિરાતે કરી. ભારતમાં 17મી સદીમાં બટાકાનો પ્રવેશ થયો. 19મી સદીમાં આયર્લેન્ડમાં દુકાળ પડ્યો ત્યારે બટાટાના પાક ઉપર ફૂગના રોગે આક્રમણ કરતા બધો પાક નાશ પામ્યો અને લગભગ 15 લાખ નાગરિકો દુષ્કાળમાં હોમાઈ ગયા અને બીજા કેટલાય દેશ છોડીને અમેરિકા જઈને વસ્યા. તેની અસર અમેરિકાના પ્રમુખની ચૂંટણી ઉપર પડી. બટાટાને લગતી આ અને આના જેવી બીજી વિગતો અહીં બહુ સારી રીતે રજૂ થયેલ. તેના સંદર્ભમાં મને પાબ્લો નેહરુદાએ પોટેટો પોલિટિક્સની વાત તેના સ્મરણોમાં લખી છે તે યાદ આવે. અલ્વારો ગુવેરા નામનો એક ચિત્રકાર સ્પેનમાં જ્યારે નાઝીઓની સામે કટોકટીનું યુદ્ધ ચાલતું હતું તે વખતે દરેક જણને એમ થાય કે આપણે મદદ કરવું ત્યારે આ ચિત્રકારે એને માટેનો એક ઉપાય બતાવ્યો કે દરેક માણસ એક બટેટું વાવે એક બટેટું વાવે. એ પૂછ્યું એને કે
એક બટેટાના કેટલા થાય ખેતી કરે પછી તો કે એક બટેટાના 5 થાય તો 15 લાખ માણસો વાવે તો કેટલા થાય એને ગણિત મૂક્યું તમારે કોઈએ લડવાની જરૂર જ નથી આ બટાકુ આવો એટલે પતી જાય આ જાતિઓની સામે કટકોટીનું યુદ્ધ ચાલતું હતું ત્યારે દરેક જણે એક બટેટનું વાવવું એમ તેને એમાંથી મળતો પાક દેશને બચાવશે એવી સલાહ તેને આપે છે આ સલાહ આપવા બદલ પેરિસમાં તેના નિવાસ સ્થાનેથી તેને પકડવામાં આવ્યો કેદીઓની છાવણીમાં મૂક્યો યુદ્ધને અંતે ત્યાંથી બહાર નીકળતા તે મરણ પામ્યો બાબરો નરુતા તેને અંજલિ આપતા લખે છે મારા મિત્ર મહાન ચિત્રકાર શ્રી કુબેરા મારે તને એક બાબત કહેવી છે હું જાણું છું કે તું ગુજરી ગયો છે તારી પિન જોડાણની બટાકા રાજનીતિ પોટેટો પોલિટિક્સ તને કામ આવી નહીં હું જાણું છું કે નાજીઓએ તને મારી નાખ્યો છતાં હું ગયા જૂન માસમાં નેશનલ ગેલેરીમાં ગયો હતો મારી ઈચ્છા તારા ચિત્ર ટર્નર પર એક નજર નાખવાની હતી પણ હું મુખ્ય ખંડ સુધી પહોંચ્યો વચ્ચે એક પ્રભાવ ચિત્ર જોવા મળ્યું ટર્નરના જેવી સુંદર ચિત્ર મોહક તે એક જાણીતી મહિલાનું ચિત્ર તેનું નામ એડિટ સિટવે એ ચિત્ર સર્વ અદભુત સર્જન મને માન કે પદની પરવા મને દુઃખ થાય છે એટલું કે આપણે એકબીજાને વધારે સારી રીતે ઓળખી શક્યા નહીં અને એકબીજાને સમજ્યા વગર જિંદગી વેઠી નાખી આ બધું એક બટેકા નેતા આપણે પણ આજે બટેકાનું એક ચિંતા થાય આવા સુંદર અને ઉપયોગી પ્રકાશનો આપવા બદલ શ્રી જયનારાયણ ભાઈ વ્યાસને હું હાર્દિક અભિનંદન આપું છું અને આની સાથે વ્યાસના પુસ્તકો આપણને મળ્યા કરે એવી અપેક્ષા કરી છું થેન્ક યુ